આ દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું છું દીક્ષિતા. આજે આપણે જાણીશું આજનું પંચાંગ, આજનું દિન વિશેષ, અને તમને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો આપ અમને કોલ પણ કરી શકો છો. આ તમામ પ્રકારની માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા. તેમની પાસેથી જાણીએ કે મહેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. ધન્યવાદ. આજનું પંચાંગ શું કહે છે? જી, શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની જે તૃતીયા, મતલબ આજે કેવડા ત્રીજ છે, ચિત્રા નક્ષત્ર બ્રહ્મ નામનો યોગ અને ગર નામનું કરણ, મતલબ કન્યા રાશિ છે. પઠ અને ણ એ અક્ષર કન્યા રાશિના આવે છે. તો કન્યા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મંગલમય રહેશે. જે કોઈ જાતકોનો જન્મ થાય એની કન્યા રાશિ કહેતા પઠ અને ણ અક્ષર ઉપર નામ રાખવામાં આવશે. જય ગણેશ. બિલકુલ. આજનો દિન વિશેષ કેવું રહેશે મહેન્દ્રભાઈ? સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણનું નામ લેવાનું હોય ત્યારે માં પાર્વતી યાદ આવે. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણ સર્વસ્યાતિ હરે દેવી નારાયણી નમોસ્તુતે. નારાયણનું નામ મતલબ માં પાર્વતીનું નામ યાદ આવે. તો આ શિવ અને પાર્વતીના સંવાદથી કદાચ દરેક તંત્ર યંત્ર અને મંત્રની અંદર શિવ અને પાર્વતી શૃણુ દેવી પ્રવક્ષ્યામી કુંજિકા સ્તોત્ર મતમ. સૌથી શ્રેષ્ઠ જો સ્તોત્ર આવે તો કુંજિકા સ્તોત્ર છે. અને કુંજિકા સ્તોત્રમાં મહાદેવજી પાર્વતીને સંભળાવે છે, શૃણુ દેવી પ્રવક્ષ્યામી કુંજિકા સ્તોત્ર મૂત્રમમ એના મંત્ર પ્રભાવ એને ચંડી જાપ શુભ ભવે. કોઈ પણ તંત્ર માર્ગની જ્યારે વાત આવતી હોય ત્યારે ભગવાન સદાશિવની વાત આવે, પણ એ મા સદાશિવ પાર્વતીને કહે છે કે દેવી આ પ્રમાણે કરવાથી આ રીતના સારા ફળની પ્રાપ્તિ થાય છે. તો આજનો દિવસ એટલે કેવડાત્રી છે, અને કેવડાત્રી એટલે મા પાર્વતીનો દિવસ છે. કદાચ એવું બન્યું હશે એક સમયે કે હિમાચલના ત્યાં નારદજી પધાર્યા હશે. નારદજીએ કહ્યું હશે કે આ તમારી દીકરીને આવો પતિ પ્રાપ્ત થશે. એ 13-14 વર્ષની દીકરી હોય, દીકરી માટે એમ થાય કે આને આવો પતિ પ્રાપ્ત થશે. પણ જે નારદજીએ વર્ણન કર્યું એ પ્રમાણે એવું લાગે કે આવો જો પતિ પ્રાપ્ત થાય એના કરતાં કુંવારા રહેવું સારું. હે, કારણ કે જે ઓરિજિનલ જે વર્ણન હતું એ વર્ણન કર્યું છે, પણ એની અંદર જે ગુઢાર્થ જે છે એ ગુઢાર્થ સમજી શકીએ હોય એ મા પાર્વતી સમજી શકી. ઋષિઓ દ્વારા પણ જેને કહેવાય કે ઘણી બધી એવી વાતો થઈ કે ભાઈ પાર્વતીને સમજાવવામાં આવે છે. આવા સમયે પાર્વતી પોતાની એક સખી છે ચિત્રલેખા, અને ચિત્રલેખાને લઈ અને માતા પિતાથી રૂઠી છે. માતા પિતા કહે કે આવા વર્ષ સાથે અમારે અમારી દીકરી પરણાવી નથી. આ એક લોક આ એક સરસ મજાની આપણી એક વાર્તા છે ધાર્મિક પુરાણની અંદર. દીકરીના પોતાની પોતાની વાતને રજૂ કરવા માટે એ પોતાના માતા પિતાને સમજાવી શકે છે. આવી એક સુંદર રજૂઆત આ કેવડાત્રીના વ્રતમાં આપણને જાણવા મળે છે કે 13-14 વર્ષની દીકરી માતા પિતાને કહ્યા વગર એ જંગલમાં જતી રહે પોતાની સખી ચિત્રલેખાને લઈ. અને એવા સમયે નારદજીએ જેનું વર્ણન કર્યું તેવા ભગવાન સદાશિવની આરાધના કરે, એમ કરતાં કરતાં એને ખબર નથી, પણ એમ કરતાં કરતાં માટીનું એક સુંદર બજારું આખી બનાવી જાય જેને લિંગ કહી શકાય, અને એ લિંગની પૂજા કરે. એક દિવસ મેં કેવડો જે હોય કેવડો, ભગવાન મહાદેવજીને ક્યારેય કેવડો ચડતો નથી, પણ આજે એક દિવસ એવો છે કે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ત્રીજના દિવસે એક જ દિવસ 12 મહિનામાં એવો છે કે જેમાં ભગવાનની કેવડા દ્વારા પૂજા થાય છે. તો અહીંયા કેવડાના જે વ્રતનો જે મહિમા મહાદેવજીએ સમજાવ્યો છે એને સમજાવ્યું છે કે જે કોઈ વ્યક્તિ જે કોઈ ભક્ત મને આધીન થઈને કામ કરે તો એના તમામ કાર્ય હું સાધનાઓ સિદ્ધ કરું છું. આ એક પૂર્ણ ભાવના સાથે પાર્વતીએ વ્રત કર્યું અને મહાદેવજી પ્રસન્ન થયા. આવી સુંદર કથા આજના કેવડાત્રી સાથે સંકળાયેલી છે. આવતીકાલે જ્યારે ગણપતિના ઉત્સવની શરૂઆત થશે ત્યારે ગણપતિની સ્થાપના, ગણપતિની મૂર્તિ કેવી રીતની પધરાવી, અને ગણપતિની મૂર્તિ પધરાવ્યા કર્યા કયા કયા નિયમોનું ધ્યાન રાખવું એ પણ આપણે ચર્ચા કરીશું.